નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું. આપનો દસ કલાસ મોદી મોરબીથી. અહીંયા ભાઈ હવાર હવાર છે ને, આપણે રાજભાઈને હવાર નાસ્તો કરવા જોઈએ, અને હવારે ચા ને ગાંઠિયા મળી જાય તો મજા આવી જાય. હવે એવું તો અહીંયા ક્યાં મળે? એ પણ અમે જો સૌરાષ્ટ્ર અલ્પાહાર છે, ત્યાં જાય પછી ખબર પડે. ચાલો રાજભાઈ, હવાર હવાર ગાંઠિયા અને ચા. ચા તો આપણે હવાર ઉઠીને પીવા જોઈએ, સારી ચા. જો અહીંયા તમે જ્યાં જાશો ને, એક એક દુકાને તમને આ વસ્તુ મળી જશે. સુરણ પછી અંદર પેલા ખાક્યા હતા. ત્યાં પે ગાંઠિયા વાળા ફેમસ છે ને? અચ્છા, બોલાય ચલા ભાઈ, એક નંબર બોલાય. આવો, એક નાનું એવું સ્ટોલ છે, બધા તમે ખાવાના બધા હોય છે સરસ મજાનું. ગરમા ગરમ ગાંઠિયા છે ને ફાફડા છે, આપણે શું ખાવાનું? પૌવા છે, વણેલા ગાંઠિયા. અમે તમારી બાજુ ના જ છે, મોરબી ના જ છે. મોરબી ખાલી 160 કિલોમીટર. બધી ખબર છે. કેટલા ટાઈમ થી ચાલુ થતા? ગફારના બટાકા, ગોલો, પછી પોપટ ની દાબેલી, કૈલાસ ની ભાજી, બરોબર ને? તમે મૂકી દીધું કે ભાઈ જાવ છે કે નથી જતા? ભાઈ કામ હોય તો જવાનું, કુટુંબ હોય બાકી રહેવાનું. અહીંયા રાજકોટ ભણ્યા છે, મારવાડીમાં. મસ્તી ની ચા, બે ચા અને અમારે એક કોફી. બે ચા આપી દીધી કુડલી માં. આવી જ જાય ને? કેમ નહી? તમે મુંબઈ ના? મુંબઈ. તમે ક્યાં? મોરબી. મોરબી. અરે વાહ, વેરી ગુડ. આ ભાઈ મોરબી ના છે બપો, આ બધા. અને આપણો આજ ગુજરાતી નાસ્તો મળી જાય તો મજા આવી જાય ને પાછી. હવે ના, એની જગ્યા થઈ ગઈ ને આપણી. જલેબી એક જ આવી, જલેબી એક જ આવી. માસી, તમારું નામ કયો? મારું નામ સરોજબેન એમ ગોહિલ. હા, અમે ઉદવાડા રહીએ છીએ. ઉદવાડા અને અહીંયા ફરવા માટે આવ્યા છે. અને ફરવા આવો ત્યારે તમે આ નાસ્તો પહેલી વાર કર્યો કે કઈ? ના, અમે પહેલી વાર કર્યો અને બહુ સરસ. કારણ કે હવાર આપણે નાસ્તો કરવા તો ગુજરાતી માણસો નાસ્તો કરવા જોઈએ. સવારે સવારે જોઈએ ફાફડા ને જલેબી ને આવું મળી જાય, ગરમ ગરમ. આવું ગરમ ગરમ મળી જાય તો ટેસ્ટ પડી જાય, તો મજા આવી જાય, ટેસ્ટો આવી જાય. શું વાત છે! થેન્ક યુ. અને હવે અમે ટેસ્ટિંગ કરીએ કેવું છે. પાછા ધોરાજી વાળા છે એટલે ગુજરાતી જ છે આપણને. જો તમે પણ ટેસ્ટ કરો ગાંઠિયા. રાજભાઈ કેવા લાગ્યો ગાંઠિયા? પેલા તો આપણા સબસ્ક્રાઈબર ને પાણી ભરી જાય ને. બા પાણી ભરી જાય ને.
હવામાન ભરી જાય, પાણી ભરી જાય, આપણે રાજકોટ જવા એ તો ના થાય. કારણ કે જે જગ્યા વસ્તુ મળતી એ જગ્યા સારી મળે. સરસ છે. પણ એટલું કહી શકું કે તમે અહીં આવો તો આ નાસ્તો કરી શકો છો. બીજું ખાવું એના કરતા આ ખાવું સારું, હેલ્ધી નાસ્તો. અને આપણે મંગાવ્યા છે 50 રૂપિયા. હા, થેન્ક યુ. અને ચટણી કાઠિયા જોડે. અને ચા ફાફડા બહુ જાડા બને છે. અને ગાંઠિયા છે ને હજુ પોચા કરી રહ્યો તો ઓર મજા આવી જાય. અને ભાઈ ને આપણે એ પણ કહીશું કે કાગળ થોડોક, કાગળ ની જગ્યાએ વ્હાઈટ કાગળ વાપરો. પછી તમે લોકો નેગેટિવ અમને કોમેન્ટ કરો, કોમેન્ટ કરો આવી રીતે ન ખવાય. અમે સમજી નથી ખવાતું, પણ હવે શું કરી ભાઈ, ડીશ આ લોકોને પોવાતી નથી. પ્લાસ્ટિક ની ડીશ માં આપે તો પછી આ લોકોને પોવાય નહીં. અમુક માણસો ખવડાવે છે પાછા, બધા એવા નથી. ઘણા લોકો આપણે ત્યાં હોય ને ખાધી ભેળ, મુંબઈ સોનાની ભેળ. હા, અહીંયા કેમ હોનાના કાગળ ઉપર આવી, હોનાના કાગળ ઉપર આપે. ભલે ભાઈ આ લોકો ડીશ ન રાખે તો ખાલી પ્લાસ્ટિક રાખે ને તો સારું. હવે આજુ આ ચટણી છે તો ચટણી ની ઓલી ચટણી ની આવે આવે સોર બનાવે. હકીકતમાં મને કાંઈ નથી થતું, કેન્સર થાય તો પેલા અમને થશે. તમને કઈ નહીં થાય, જોવા વાળા લગભગ નહીં થાય કઈ. પણ બને ત્યાં લગીને જેટલાને કહી છે અમે કે બને ત્યાં લગીને વ્હાઈટ કાગળ વાપરો, ઉપર પ્લાસ્ટિક વાપરો. તમે આટલું ફૂડ સરસ વાપરી રહ્યા છો, બનાવો છો, તો આટલું થોડુંક કરો, તમને પણ મજા આવે. અને ચા જે માટીની સુગંધ આવે છે એમાં, તમે જે ચા જોવો છો ને, ખરેખર ચા પીને તો મજા આવી આવે છે ને. અને હવાર હવાર ચા જોઈએ કેવી લાગે, ચા હારી છે. પણ અહીંયા ટૂંકમાં 10 માંથી કદાચ હું કહીશ ને તો હું 8 આપીશ. હું કેવું તમારું? 7. જલેબી તેલમાં બને, ઘીમાં બને તો મજા આવે. ના ગાંઠિયાની અંદર તમે જુઓ અજમો નાખ્યો છે અને ઉપર થોડીક હિંગ નાખીને બનાવ્યું છે. હવે તમને આગળ પણ નાસ્તો કેવો મળે છે, કેટલા રૂપિયામાં મળે છે, આગળ પણ તમને નાસ્તો બતાવશું. પણ સવાર સવારે રાજભાઈનો નાસ્તો સારો કરવા જોઈએ છે, એટલે એમના માટે પહેલાં નાસ્તો. પછી રાજભાઈ શું ખાતા નથી તમને કહી દઉં વિડીયોમાં જ, કે રાજભાઈ પછી છે ને ખાલી ટેસ્ટ જ કરે. પણ સાંજે પછી, સાંજે એક જ ટાઈમ ખાય છે, બપોર પછી ખાતા નથી. એટલે વિડીયોમાં અત્યારે તો આ વખતે તો હું પકડી પકડી લઈ આવવાનો છું. સૌરાષ્ટ્ર અલ્પાહાર માં નીકળો, ટેસ્ટ કરતા જાજો, ચા પીજો, ગાંઠિયા ખાતા રહેજો, ખાતા રહેજો, અને આપડે વિડીયો જોતા રહેજો, શેર કરતા રહેજો. શ્રીનાથજી કોઈ આવે તો બતાવજો આટલું મળે ખાવાનું, બરાબર ને? સારું, ચલો હજુ તમને આગળ પણ લઈ જઉં છું. આગળનું લીધું નહીં મેં, આપના
ठीक है।